द्वारका नजीक દરિયામાંથી ઝડપાઈ શંકાસ્પદ બોટ. ત્રણ ઈરાની સહિત પાંચ આરોપીઓ માદક પદાર્થ સાથે ઝડપાયા. 5 લાખનું હેરોઇન, સેટેલાઇટ ફોન અને જીપીએસ સહિત લાખોની ઈરાની ચલણી નોટો દ્વારકા પોલીસે કરી જપ્ત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું જૂનાગઢના ઉપરકોટના કિલ્લાનું લોકાર્પણ. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા રૂપિયા 74 કરોડના ખર્ચે કિલ્લાનું કરાયું છે રિનોવેશન. ઉપરકોટનો કિલ્લો ખુલ્લો મુકાતા હવે પર્યટનને મળશે વેગ. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે 6ઠો દિવસ. અનંત ચતુર્દશીના અવસરે લાખો માઈ ભક્તોએ માં અંબાના ચરણોમાં શીશ નમાવ્યું. પદયાત્રીઓની સેવા અને સુરક્ષા માટે તંત્ર ખડે પગે. દેશભરમાં ગણપતિ બાપ્પાને ધામધૂમથી અપાઈ રહી છે વિદાય. મુંબઈમાં પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા કરાયું સઘન આયોજન. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગણેશ વિસર્જનની તડામાર તૈયારીઓ. પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો તૈનાત. આજે ઈદે મિલાદ ઉન નબીનું પાવન પર્વ. ભાઈચારા અને શાંતિનો પૈગામ આપનાર પૈગંબર હજરત મોહમ્મદનો આજે થયો હતો જન્મ. દેશમાં જોવા મળ્યું કોમી એખલાસનું વાતાવરણ. આજે ગણપતિ વિસર્જન હોવાથી મુસ્લિમ બિરાદરો આવતીકાલે યોજશે ઈદનું જુલુસ. રાજ્યમાં બ્રાન્ડેડ કંપનીઓના નામથી વેચાઈ રહ્યું છે નકલી ઘી. ખોરાક અને ઔષધ નિયમન વિભાગની ફ્લાઇંગ સ્કોડ દ્વારા નડિયાદની ડેરીમાં દરોડા. 4 લાખથી વધુની કિંમતનો 1462 કિલોગ્રામનો શંકાસ્પદ ઘીનો જથ્થો કરાયો જપ્ત. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર ન્યૂયોર્કથી પહોંચ્યા વોશિંગ્ટન. અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કન સાથે કરશે દ્વિપક્ષીય બેઠક. અન્ય કાર્યક્રમોમાં પણ લેશે ભાગ. શેરબજારમાં આજે મોટો કડાકો. સેન્સેક્સ 611 પોઈન્ટના કડાકા સાથે 65,508 ઉપર બંધ, તો નિફ્ટી 192 અંકના કડાકા સાથે 19,523 પર બંધ. આઈટી અને એફએમસીજીના શેર્સમાં ઘટાડો. સોનાના ભાવમાં પણ ઘટાડો. 57,549 પર કરી રહ્યો છે કારોબાર. એશિયન ગેમ્સનો 5મો દિવસ. નિશાનેબાજી સ્પર્ધામાં ભારતે જીત્યો ગોલ્ડ. તો વુશુમાં નેરોમી રોશિબીના દેવીએ 60 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર અને ઘોડેસવારીમાં અનુષે જીત્યો બ્રોન્ઝ મેડલ. તો મહિલા બેડમિન્ટનની ટીમ પહોંચી ક્વાર્ટર ફાઇનલમાં.